નમસ્તે, કેમ છો? મજામાં. હું છું સીમા અને કિચુકમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું જલ્દીથી બની જાય તેવું ગાંઠિયાનું શાક. હા, ઘરે જ્યારે પણ કોઈ પણ શાક ના હોય તો ફટાફટ તમે 2-3 મિનિટમાં ગાંઠિયાનું શાક બનાવી શકો છો. આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. જેવું તમે કાઠિયાવાડી સેવ ટમેટાનું શાક ખાઓ છો તેવું જ આ ટેસ્ટમાં લાગે છે અને બનાવવું તો એકદમ ઇઝી છે. જ્યારે પણ ઘરે કોઈ પણ શાક ના અવેલેબલ હોય અને શાક ખાવાની ઈચ્છા હોય તો આવી રીતે ફટાફટ આ શાક બનાવી શકો છો. આ ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, ચટપટું અને સાથે એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી હોય છે. આ શાક થોડું તીખું અને સ્વાદિષ્ટ હોય છે, તો ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો જલ્દીથી સ્ટાર્ટ કરીએ આજની આ રેસિપી, ગાંઠિયાનું શાક. તમે અમારી ચેનલમાં નવા નવા હોય અને અમારી ચેનલમાં સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકન એટલે કે ઘંટડીને દબાવવાનું ના ભૂલતા, જેથી હું આવી ઇઝી ઇઝી રેસિપી લેતી આવું તો તમારા ફોનમાં ઘંટડી વાગી જાય અને યુટ્યુબમાં તમે અમારો એક પણ આવી ઇઝી રેસિપીનો વિડીયો જોવાનો રહી ના જાય. તેના માટે અહીંયા હું કોઈ પણ એક વાસણ લઈ લઈશ, નોનસ્ટિક કે એલ્યુમિનિયમનું કોઈ પણ ચાલે. તેમાં આપણે 3 મોટી ચમચી તેલ લઈ લઈશું, એટલે કે 3 ટેબલ સ્પૂન તેલ. હું અહીંયા 3 માણસોનું બનાવું છું તો 3 ટેબલ સ્પૂન યુઝ કર્યું છે. તમારે જેટલા માણસોનું બનાવવું હોય તેટલું તેલ યુઝ કરવું, થોડુંક વધારે તેલ યુઝ કરવું, કેમ કે ઓછું તેલ હશે તો શાકનો ટેસ્ટ બરાબર નહીં આવે. તો બને તો થોડુંક વધારે જ શાકમાં તેલ યુઝ કરવું. હવે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં 1/4 ચમચી આપણે રાઈ નાખી દઈશું, 1/4 ચમચી જીરું પણ લઈ લઈશું અને 2 ચપટી જેટલી હિંગ લઈ લઈશું. તેમાં આપણે ઢાંકીને 1 મોટો ગ્લાસ પાણી નાખી દઈશું. અહીંયા 300 ml પાણી લીધું છે, એટલે 3 જણાનું 300 ml પાણી, 2 જણાનું હોય તો 200 ml પાણી લેવું. હવે 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું નાખી દઈશું. પછી તેમાં 1/2 ચમચી ધાણા જીરું પણ નાખી દઈશું. 1/4 ચમચી આપણે ગરમ મસાલો પણ નાખી દઈશું અંદર અને 1/4 જેટલી જ આપણે હળદર પણ લઈ લઈશું. સાથે સાથે તેમાં મેં અહીંયા લસણ અને સૂકું લાલ મરચું આવે તેને મિક્સરમાં પેસ્ટ બનાવી લીધી હતી પાણી સાથે. આવી રીતે શાકમાં પાણીને પેસ્ટ નાખો તો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. જો તમારે આવી રીતે ના બનાવી હોય ને લસણની પેસ્ટ અવેલેબલ હોય તો તે પણ યુઝ કરી શકો છો. હવે તેને હાઈ ફ્લેમ ઉપર આપણે 1 મિનિટ સુધી ચડવા દઈશું. સાથે થોડુંક મીઠું નાખી દઈશું, મીઠું થોડુંક જ યુઝ કરજો, કેમ કે આપણે ગાંઠિયા લઈશું તો ગાંઠિયામાં પણ મીઠું હોય. હવે તેને 1 મિનિટ સુધી એકદમ સરસ ઉકાળી લીધા પછી આપણે ગેસને મીડિયમ કરી દેવાનું અને તેમાં 1/4 વાટકી જેટલું ગાંઠિયું નાખી દેવાનું. અમારી મીડિયમ વાટકી છે, 1/4 કપ જેટલું ગણવાનું 3 વ્યક્તિઓ માટે. હવે આપણે મિક્સ કરીને થોડુંક ટેસ્ટ કરી લઈશું. કોઈ પણ વસ્તુ જરૂર પડે તો નાખી દેવી અને આપણે ઢાંકીને એકદમ લો ફ્લેમ ઉપર 1/2 મિનિટ સુધી ચડવા દઈશું. 1/2 મિનિટ થઈ ગઈ છે તો આપણે ઢાંકણ ખોલી લઈશું અને થોડુંક મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો તેલ પણ છૂટું પડી ગયું છે. આપણું શાક રેડી છે. ગેસ આપણે બંધ કરી દઈશું અને તેમાં આપણે ધાણા ભાજી ઉપરથી નાખી દઈશું. આ શાક હંમેશા જ્યારે જમવાનું હોય એની 2 મિનિટ પહેલાં જ બનાવું, કેમ કે શાક ઠંડુ થઈ જાય અને ગાંઠિયા એકદમ પોચા પડી જશે તો તમને ટેસ્ટ નહીં આવે શાકનો સારો. એટલે આને ગરમ ગરમ જ સર્વ કરું. આપણે અહીંયા સર્વ કરીશું ગરમાગરમ. તેને તમે જોઈ શકો છો એકદમ તીખું મસ્ત ટેસ્ટમાં બન્યું છે. તો ઘરે જરૂર ટ્રાય કરજો આ રેસિપી બનાવવાની. આ ફટાફટ બની જાય એવું છે. જ્યારે પણ શાક ના હોય ત્યારે આવું શાક બનાવી લેવું. આમાં કોઈ પણ ગાંઠિયા ચાલે, એવું નહીં કે મોરા ગાંઠિયા હોય, તીખા હોય તો પણ ચાલે. તો ગાંઠિયા હોય એ પ્રમાણે પાણી કે પછી થોડુંક ઓછું વધારે પાણી જોઈએ, થોડાક મસાલા ઓછા પણ જોઈએ, વધારે પણ જોઈએ, એટલે થોડુંક ગાંઠિયા પ્રમાણે ઓછા વધતું કરી લેવું. તો તૈયાર છે ગાંઠિયાનું 2 મિનિટમાં બની જતું શાક. તો ઘરે જરૂર ટ્રાય કરજો. રેસિપી ગમી હોય તો લાઈક કરજો અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. રેસિપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર કહેજો. ગમી હોય તો પણ કમેન્ટ કરજો અને ના ગમી હોય તો પણ કમેન્ટ કરજો. અને બીજી કઈ કઈ રેસિપી તમારે અમારી ચેનલમાં જોવી છે એ કમેન્ટ કરીને જરૂર કહેજો, તો અમે એની વિડીયો જરૂરથી બનાવી લઈએ. તો તમે મજા લો આ ગાંઠિયાના શાકની. આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.